પ્રકરણ પાંચ સ્થળ અને સમય સમયવૃત્ત અને રેખાંશ વૃત્ત સારાંશ આપણે જાણીએ છીએ કે એક જ સમય દરેક દેશમાં સરખો હોય તેવું બની શકે નહીં ઉદાહરણ જોઈએ તો ભારતમાં રાતના દસ વાગ્યા હોય ત્યારે અમેરિકામાં પણ રાતના દસ વાગ્યા હોય તેવું સંભવ નથી આ ઘટના પૃથ્વી પર આવેલા અક્ષાંશ અને રેખાંશ પર આધારિત છે વિવિધ અક્ષાંશ અને રેખાંશ વિશે જાણીએ જે પૃથ્વી પર આવેલા અલગ અલગ સ્થળે જુદા જુદા સમય બતાવે છે અક્ષાંશ વૃત્તુ પૃથ્વીના ગોળા ઉપર પૂર્વથી પશ્ચિમ આડા દોરેલા કાલ્પનિક વર્તુળોને અક્ષાંશ વૃત્તુ કહે છે રેખાંશ વૃતો પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર દક્ષિણ દોરેલા કાલ્પનિક અર્ધવર્તુળોને રેખાંશ વૃત્તો કહે છે અક્ષાંશ પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિશ્વવૃત્તિય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ કહેવાય છે અક્ષવૃત્ત પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં

પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત એટલે કે અર્ધવર્તુળ કહે છે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ વિષુવવૃત્તથી ઉપર તરફના ભાગને ઉત્તર ગોળાર્ધ કહેવાય છે વિષુવવૃત્તથી નીચે તરફના ભાગને દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે આકાશ અસંખ્ય તારાઓ છે જેના સ્થાન જુદી જુદી જગ્યાએ છે જેમ કે ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે આજના આધુનિક યુગમાં જીપીએસ મારફતે એટલે કે ગ્લોબલ પોઝિસનિંગ સિસ્ટમ અંતરિક્ષમાં તરતા ઉપગ્રહના માધ્યમથી કોઈ પણ જગ્યાનો સાચો રેખાંશ અને અક્ષાંશ વિશે માહિતી મળી શકે છે આ ઉપરાંત જીપીઆરએસ અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાના સ્થળ અંગે જાણવા માય લોકેશન પર ક્લિક કરતા આપણા ગામ કે શહેરના અક્ષાંશ અને રેખાંશ શોધી આપે છે રેખાંશ અને રેખાંશીય સ્થાન સારાંશ પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર દક્ષિણ ઊભી દોરેલી કાલ્પનિક રેખાઓને રેખાંશ વૃત્ત કહે છે જુદા જુદા રેખાંશ વૃત્તો દ્વારા આપણે વિવિધ માહિતી તેમજ સ્થળ અને સમય વિશે જાણી શકાય છે આપણે જોઈએ મુખ્ય રેખાંશ વૃત્તો વિશે સૈદ્ધાંતિક સમજ ગ્રીનીચરેખા ઇંગ્લેન્ડમાં ગ્રીનીચ પરથી પસાર થતા શૂન્ય અંશ રેખાંશ વૃત્તને ગ્રીનીચરે છે જેના દ્વારા પૃથ્વીના બે ભાગ પડે છે પૂર્વ તરફના ભાગને પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ તરફના ભાગને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે આ બે ભાગો બે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એકસો એસી અંશ રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે જે માત્ર એક જ છે આ રેખા ઓળંગતા અને તારીખ બદલાય છે તેમજ તે પેસેફિક મહાસાગરમાંથી પસાર થાય છે કેટલાક સ્થળોએ આ રેખા વાંકી ચૂકી છે કારણ કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓની જમીન પરથી આ રેખા પસાર થાય તેથી એક જ ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખો ભેગી થવાથી સમયનો ગોટાળો થાય જેને નિવારવા આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે જેથી તે વાંકી ચૂકી છે સ્થાનિક સમય અને પ્રમાણ સમય સારાંશ પૃથ્વીની સૌથી મોટી ઘડિયાળ સૂર્યને ગણવામાં આવે છે તેથી કોઈ પણ સ્થળનો સમય આકાશમાં સૂર્યનું સ્થાન ક્યાં છે તેના પર આધાર રાખે છે પૃથ્વી પરના સ્થળોનો સમય રેખાંશ વૃત્તોની મદદથી નક્કી કરવામાં આવે છે સૈદ્ધાંતિક સમાજ કોઈપણ સ્થળના મધ્યાહનને અનુલક્ષીને ગણાતો સમય તે સ્થળનો સ્થાનિક સમય ગણાય છે જે રેખાંશ વૃત્ત બરાબર સૂર્ય સામે આવે છે તે રેખાંશ પર આવેલા બધા સ્થળોએ બપોરના બાર વાગ્યાનો સમય હોય છે આ રીતે મધ્યાહન પ્રમાણે નક્કી કરેલા સમયને તે સ્થળનો સ્થાનિક સમય કહે છે એક જ રેખાંશ ઉપર આવેલા બધા સ્થળોનો સ્થાનિક સમય એક જ હોય છે તેમજ એક જ દેશના જુદા જુદા સ્થળોનો સ્થાનિક સમય અલગ અલગ હોય છે દાખલા તરીકે અમદાવાદ તોતેર અંશ પૂર્વ રેખાંશ ઉપર છે અને દિલ્હી સિત્યોતેર અંશ પૂર્વ રેખાંશ પર છે રેખાંશ વૃત્તોનું તફાવત સિત્યોતેર ઓછા તોતેર એટલે કે ચાર રેખાંશ એક રેખાંશ બરાબર ચાર મિનિટ અહી ચાર રેખાંશ એટલે કે ચાર ગુણ્યા ચાર મિનિટ બરાબર સોળ મિનિટનો તફાવત છે હવે અમદાવાદની પૂર્વમાં દિલ્હી આવેલું છે તેથી અમદાવાદ અને દિલ્હીના સ્થાનિક સમયમાં સોળ મિનિટનો તફાવત છે તેથી જો અમદાવાદમાં બપોરના બાર વાગ્યા હોય તો દિલ્હીમાં બપોરના બાર વાગ્યાને સોળ મિનિટ હોય પ્રમાણ માપ દેશના કોઈ એક રેખાંશ પરથી આપણા દેશનું એક જ સમય નક્કી કરવામાં આવે તેને પ્રમાણ સમય કહે છે આપણા દેશનો પ્રમાણ સમય અલ્હાબાદ પાસેથી પસાર થતા બ્યાસી પોઈન્ટ પાંચ અંશ પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવે છે એમ પણ કહી શકાય કે અલ્હાબાદમાં બપોરના બાર વાગ્યા છે તેમ મનાય છે બીજા શબ્દોમાં કહીએ તો દેશના મધ્ય ભાગમાં આવેલા કોઈ સ્થળના સ્થાનિક સમયને તે આખા દેશ માટેનો સમય ગણવામાં આવે તેને પ્રમાણ સમય કહે છે વિદ્યાર્થીઓ આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે